ओरिएंटल हायर सेकेंडरी स्कूल मिर्जापुर अमदावादनी यूट्यूब चैनल में आप सौनु स्वागत छे। आपनो टॉपिक ए इंटरेस्टिंग अने इंटरेस्टिंगनी साथे आपणे एने ब्यूटिफुल एटले के आनंद आपनार छे, सुंदर छे, पण केवी रीतना सुंदर छे जे आपणने आनंद आपे एवा प्रकारनो छे। मित्रों, आपणे वात करी रह्या छे आपणा इंग्लिश सब्जेक्टनी स्टैंडर्ड 10 यूनिट नंबर 8 एना आपणे हाफ पार्ट एटले के एना पार्ट वर्डमां आपणे જોઈશું। એનું નામ છે અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ। ફેધર્ડ એટલે પીછા અને પીછાવાળા મિત્રો એટલે આપણે વાત કરી રહ્યા છે પક્ષીઓ વિશે। ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મજા આવે એવા પ્રકારનો આ ટોપિક છે, એટલે હવે હું મોહસીના કુરેશી આ ટોપિકને સ્ટાર્ટ કરું છું। મિત્રો, આમાં એટલે કે આ યુનિટમાં આપણે ફેધર્ડ ફ્રેન્ડ્સ એટલે કે જાત જાતના પક્ષીઓ વિશે ભણવાનું છે, એના વિશે શીખવાનું છે। અને ફક્ત એટલું નહીં કે ફક્ત આપણા આજુબાજુના એટમોસ્ફિયરને જીવંત રાખે છે, પણ એ આપણને કેવી રીતે ઉપયોગી છે એ પણ વાત આપણે અંદર કરીશું। અને ગમે તે રીતે નહીં, પરંતુ સાયન્ટિફિકલી જે પક્ષીઓનો અભ્યાસ કર્યો છે એ અભ્યાસને આધારે આપણે એમના વિશે શીખવાનું છે। તો લેટ સ્ટાર્ટ અવર ન્યૂ ટોપિક અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ। 94 ટેક્સ્ટબુકનો પેજ નંબર 94માં તમને પ્રી ટાસ્ક આપેલું છે। જ્યારે આપણે યુનિટને સ્ટાર્ટ કરીએ છીએ, હજી આપણે મેઇન યુનિટ તરફ નથી પહોંચ્યા, એની પહેલાં 94 નંબરના પેજ ઉપર પ્રી ટાસ્ક છે। એમાં સરસ મજાનો તમે એક પાર્ટ્સ ઓફ અ બર્ડ જોઈ શકો છો। અહીંયા જે છે એક સરસ મજાનું પક્ષીનો ફોટો આપેલો છે અને એના જુદા જુદા પાર્ટ્સ વિશે આપણને વાત કરી છે। એનો ફોરહેડ, બીક, ચીન, આઈ, થ્રોટ, વિંગ, પક્ષીઓ જે છે એ મનુષ્યો કરતાં અલગ છે અને એમનું જે શરીરનું જે સ્ટ્રક્ચર છે, એની શરીરની જે રચના છે એ પણ અલગ છે। અલગ એટલા માટે છે કેમ કે એમણે હવામાં ઉડવાનું છે। હવે આપણે સીધી વસ્તુ છે કે જે વસ્તુ ને આપણે હવામાં ફેંકીએ છીએ, જો એ વજનવાળી હોય તો એ તરત નીચે આવે છે, પરંતુ ઓછા વજનવાળી હોય તો એ હવામાં થોડીક વાર સુધી ઉડી શકે છે। તમને ખબર છે હવે નેક્સ્ટ મંથ આવશે કાઇટ ફેસ્ટિવલ એટલે કે ઉત્તરાયણ, તો એ વખતે તમે જે પતંગ પસંદ કરો છો ઉડાવવા માટે એ ઓબ્વિયસલી લાઇટ વેટ હોય છે, એટલા માટે કે હવાની સાથે સાથે ઊંચા આકાશમાં ઉડી શકે। મિત્રો, પક્ષીઓ જે છે એમના શરીર પણ લાઇટ વેટ હોય છે, ભલે દેખાતા હોય વિશાળ, જ્યારે પાંખો ખોલે છે તો આખા આપણને આકાશમાં આટલો મોટો પક્ષી દેખાય, પણ એવું નથી। અહીંયા તમે જુઓ છો એ પાર્ટ્સ ઓફ બોડીના જે છે એના જુદા જુદા પાર્ટ્સ છે, એનું ક્રાઉન, નેપ, બેક એટલે પાછળનો ભાગ છે, એના પીછા ફેધર્ડ એને કહીએ આપણે, અને ટેલ, ટેલ જે છે પણ એના બોડીના બેલેન્સ માટે છે એટલે કામની છે। એના શરીરનો કોઈ પણ અંગ એવો નથી કે જે કોઈ યુઝ એનો ન હોય, એટલે બધા જ એના પાર્ટ્સ યુઝફુલ છે। મિત્રો, આ ટાસ્કની સાથે સાથે આપણને અલગ પણ ટાસ્ક આપેલો છે, હવે આપણે એમની વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, પ્રી ટાસ્કમાં આપણને એક લિસ્ટ બનાવવાનું કહ્યું છે, તમને જો લાગતું હોય અલગ અલગ પક્ષીઓ અને એ પક્ષીઓમાં કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે એ તમે લખી શકો છો। અને પ્રી ટાસ્કમાં ત્રીજા નંબરનો જે ટાસ્ક છે એમાં એક ફોટોગ્રાફ આપેલો છે, એમનું નામ છે સલીમ અલી, ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા। 12 નવેમ્બર 1896માં એમનો જન્મ થયો હતો અને 20 જૂન 1987માં એમનું મૃત્યુ થયું છે। આપણે લગભગ તમને યાદ હશે કે સુંદરવનની જે મુલાકાત લીધી હતી એ સુંદરવનનું ઉદ્ઘાટન સલીમ અલીના હસ્તે કરવામાં આવ્યું છે। આ વ્યક્તિ જે છે કોઈ નોર્મલ વ્યક્તિ નથી,
તમે એમના ફોટોગ્રાફમાં એક સાઈડમાં જોઈ શકો છો રિસીવ્ડ પદ્મભૂષણ 1958 એન્ડ પદ્મવિભૂષણ 1976. ફર્સ્ટ ઇન્ડિયન ટુ કન્ડક્ટ સિસ્ટમેટિક બર્ડ સર્વેઝ અક્રોસ ઇન્ડિયા. પહેલા ઇન્ડિયાના એવા વ્યક્તિ હતા જેમણે પક્ષીઓનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો અને એ અભ્યાસ ઉપરથી એમણે આખી બુક તૈયાર કરી, એનું આખું સર્વે કર્યું. એટલે એમણે પોતાનું જીવન જે છે પક્ષીઓના નામે કરી દીધું. ભારત અને એ વખતે ભારત પાકિસ્તાન જ્યારે ભેગા હતા તો પાકિસ્તાન કોન્ટિનેન્ટ અને ભારતના જે અલગ અલગ ભાગો છે એમાં ગામડાના વિસ્તારોમાં રહેતા પક્ષીઓ, શહેરમાં રહેતા પક્ષીઓ, જંગલમાં રહેતા પક્ષીઓ, એમનું જીવન સ્ટ્રક્ચર, એ કેવી રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે, એમના ઈંડા, એમના બાળકો, એ બધું જ એમણે વિગતવાર અભ્યાસ કરી પોતાની પુસ્તકોમાં લખેલું છે. અને એમની ઓટોબાયોગ્રાફી જે છે એટલે એમની આત્મકથા છે, એમનું નામ છે ધ ફોલ ઓફ અ સ્પેરો. સરસ મજાનું છે. ઝુથેરા અને સલીમ અલી, અ બર્ડ વોઝ નેમ્ડ આફ્ટર હિમ ઇન 2016માં બે પક્ષીઓના એમના નામ આપવામાં આવ્યા છે. એટલે એમણે જે શોધેલા છે અલગ પ્રકારના પક્ષીઓ હતા એટલે એમને આમની યાદમાં એ નામ આપેલા છે. એટલે મિત્રો, સલીમ અલીને બીજી એક જગ્યાએ પણ તમે જોયા છે. હવે ક્યાં જોયા છે અને કયા કોન્ટેક્સમાં જોયા છે એ હું તમને બતાવું. કરી રહ્યા છીએ સલીમ અલી વિશે. હા, હવે તમને લાગશે કે અમે ક્યાં જોયા છે. તમે એક મૂવી જોઈ હશે 2.0, રોબોટને લગતી એક મૂવી હતી. એમાં અક્ષય કુમાર એ મેઇન કેરેક્ટર હતા અને પક્ષીઓ, કદાચ તમે ધ્યાનથી જોઈ હશે તો એમાં એવું બતાવવામાં આવે છે કે બધા જ મોબાઈલ ફોન્સ અને ટાવર્સ જે છે એ ઓટોમેટિકલી દૂર થાય છે અને પછી એ પક્ષીઓનો શેપ લે છે. અને અક્ષય કુમાર એ આ જ સલીમ અલીના જ એક, એમનો જ, એને કહીએ આપણે એમનો જ એક રોલ પ્લે કર્યો છે. એટલે એમના ઉપરથી આ પ્રેરણા પ્રાપ્ત કરી અને આ રોલ તૈયાર કરવામાં આવ્યું છે. એકચ્યુઅલી એવું બન્યું નથી કે એમણે સુસાઇડ કર્યું હોય કે એવા પ્રકારનું, બટ એમનાથી ઇન્સ્પાયર થઈ, જે એમણે પક્ષીઓ માટે પોતાના જીવનમાં કામ કર્યા છે એનાથી ઇન્સ્પાયર થઈ આ મૂવી બનાવવામાં આવી છે. અને સલીમ, અક્ષય કુમારનો જે કેરેક્ટર છે એ હુબહુ સલીમ અલીના કેરેક્ટર સાથે મેચ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો એક બાજુ લખ્યું છે રીલ અને એક બાજુ લખ્યું છે રિયલ. ફિલ્મમાં બતાવવામાં આવેલા અક્ષય કુમાર અને રિયલમાં જે છે સલીમ અલી. એટલે આ મૂવીમાં જે કેરેક્ટરાઇઝેશન છે અક્ષય કુમારનું એ સલીમ અલીના કેરેક્ટર ઉપર બેઝડ છે, એમની લાઈફ ઉપર બેઝડ છે. મિત્રો, હવે આપણે વાત કરીએ આપણા ચેપ્ટર વિશે. આપણા ચેપ્ટરનું નામ છે અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ. મિત્રોની વાત કરી છે, પણ કેવા મિત્રો? આપણા પાંખોવાળા મિત્રો. એટલે આપણા મિત્રો એટલે પક્ષીઓ. અહીંયા પેજ નંબર 95 ઉપર આ યુનિટ સ્ટાર્ટ થાય છે. એમાં પહેલો જ પેરેગ્રાફ છે, ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લીઝન્ટ મોર્નિંગ. ફ્રેશ એટલે ફ્રેશ, તાજગી આપનારી, અને પ્લીઝન્ટ એટલે આનંદ આપનારી. બર્ડ્સ આર ચિર્પિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ કૂલ એન્ડ કામ. ચિર્પિંગ એટલે કિલકિલાટ, પક્ષીઓનો જે અવાજ હોય ને એને કિલકિલાટ, ચિર્પિંગ કહેવાય ઇંગ્લિશમાં. શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ અ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધ ગાર્ડન. શુભાંગી એટલે કોઈ છોકરીનું નામ છે, એ પોતાની ફેમિલી જોડે નાસ્તો કરી રહી છે. દેવાંગી શુભાંગી સિસ્ટર, મિત્રાસ ફ્રેન્ડ હેઝ કમ ટુ સ્ટે ફોર અ કપલ ઓફ ડેઝ. હવે અહીંયા ત્રણ નામ દેખાય છે. દેવાંગી એ શુભાંગીની સિસ્ટર છે, મિત્રા એની ફ્રેન્ડ છે. એટલે શુભાંગી અને મિત્રા બે સિસ્ટર છે અને દેવાંગી જે છે એ મિત્રાની બહેન છે, ફ્રેન્ડ છે, અને એમના ઘરે રહેવા માટે આવી છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝુઓલોજી. ઝુઓલોજી અહીંયા આપેલું છે પ્રાણી વિજ્ઞાન, ઇન MS યુનિવર્સિટી વડોદરા. વડોદરાની MS યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એ સેકન્ડ યરનું પ્રાણી વિજ્ઞાન એટલે ઝુઓલોજી વિશે અભ્યાસ કરી રહી છે. શુભાંગી ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ અ બર્ડ
एक्सक्लेम्स, हवे शुभांगी जे छे नानी छे देवांगी अने मित्रा करता, तो ए फेसिनेटेड एटले आकर्षित थाय छे, कोई पक्षीनो आवाज संभळाय छे अने ए बहु खुश थई जाय छे। व्हाट अ ब्यूटिफुल स्पेरो इट इज, अरे केटलू सरस मजानी चकली छे, केवो वर्ड यूज करे छे स्पेरो। देवांगी, देवांगी कोण छे, एनी बेननी फ्रेंड छे। प्रॉम्प्टली, करेक्ट सर, प्रॉम्प्टली एटले तरत ज एने सुधारे छे। माय डियर, इट इज नॉट अ स्पेरो, इट इज अ टेलर बर्ड, आपणो पहेलो पक्षी एटले आपणो पहेलो मित्र। આપણે આમાં જે ફેધર્ડ ફ્રેન્ડ્સ વિશે ભણવાનું છે એમાં પહેલો જ આપણો મિત્ર છે ટેલર બર્ડ। સી, ઇટ્સ કલર ઇઝ યલોઇશ ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર દેન અ સ્પેરો, પેલી નાની છે એને ખબર નથી એટલે ચકલી ગઈ છે, પણ દેવાંગી જે છે એને સુધારે છે અને કહે છે બેટા મારી પ્રિય, માય ડિયર, એ સ્પેરો એટલે ચકલી નથી પણ એ ટેલર બર્ડ છે અને એનો કલર જો ધ્યાનથી યલોઇશ ગ્રીન છે અને બીજું કે એ ચકલી કરતા નાની છે। અચ્છા, ટેલર ટેલર બર્ડને આપણે ગુજરાતીમાં દરજીડો કહીએ છીએ, ટેલર એટલે જે કપડાં સીવે છે બસ એ જ ટેલર છે। હવે શા માટે એને આમ કહેવામાં આવ્યું છે તો એના પણ રીઝન છે, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ। હવે આ જે છે ત્રણ જે છે બહેનપણીઓ, ત્રણ છોકરીઓ છે, શુભાંગી, દેવાંગી અને મિત્રા, એમાં શુભાંગી અને દેવાંગી બંને વચ્ચે જ કન્વર્સેશન ચાલે છે આખા યુનિટમાં, અને કઈ બુકના રેફરન્સથી વાત કરી રહી છે દેવાંગી, એ છે સલીમ અલી દ્વારા લખવામાં આવેલી ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ। અહીંયા તમે જોઈ શકો છો બંને બુકનું સેમ જ નામ છે, પણ એ 13th એડિશન છે અને 12th એટલે 12મા નંબરની એ બુક છે અને 13મા નંબરની બુક છે। હવે આપણે અહીંયા જોઈએ થ્રી ગર્લ્સ, કઈ કઈ થ્રી ગર્લ્સ છે, શુભાંગી, દેવાંગી એન્ડ મિત્રા આર ટોકિંગ અબાઉટ બર્ડ્સ। શુભાંગી કોણ છે, તો મિત્રા સિસ્ટર, ઇઝ ક્યુરિયસ અબાઉટ બર્ડ્સ, એને બહુ જ ગમે છે પક્ષીઓ અને એના વિશે એના મનમાં જાત જાતના પ્રશ્નો છે। દેવાંગી, મિત્રાસ ફ્રેન્ડ, ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝુઓલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા। દેવાંગી જે છે મિત્રાની સિસ્ટર છે, મિત્રા જો છે એ આખા યુનિટમાં એક કે બે જગ્યાએ ડાયલોગ બોલે છે, બાકી આખા યુનિટમાં શુભાંગી અને દેવાંગી, શુભાંગી એ નાની છે, દેવાંગી એ સેકન્ડ યરની સ્ટુડન્ટ છે, દે ટોક્ડ અબાઉટ ધ બર્ડ્સ વિથ ધ રેફરન્સ ઓફ ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ બાય સલીમ અલી। સલીમ અલી દ્વારા લખવામાં આવેલી બુક એટલે બહુ ઓથેન્ટિક બુક, એક વસ્તુ સમજી લો, જે વ્યક્તિને ઈચ્છા થાય કે મારે પક્ષીઓ વિશે ભણવું છે તો એ શરૂઆત થાય છે સલીમ અલીના નામથી, એટલે તમે વિચારી શકો છો આ વ્યક્તિ કઈ હદ સુધી પહોંચી હશે અને કેટલું ઓબ્ઝર્વેશન, કેટલું એમણે રિસર્ચ કર્યું હશે અને કેટલું લખ્યું હશે, એટલે સલીમ અલી જે છે એ બહુ જ મોટો નામ છે। અહીંયા તમે એક સરસ મજાના ફોટોગ્રાફ જુઓ છો મિત્રો, આ ચકલી નથી તો ફિમેલ ટેલર બર્ડ છે। ટેલર બર્ડ એટલે આપણે પહેલાં જ વાત કરી દરજીડો, હા ટેલર બર્ડ છે। આ બીજો ફોટો જુઓ છો, બંને લગભગ સેમ છે પણ બંનેના કલરમાં ડિફરન્સ છે, તમે જોઈ શકો છો નીચેનો જે પક્ષી છે એ વધારે ચમકદાર દેખાય છે, આ છે મેલ ટેલર બર્ડ, આ ઉપર જે છે ફિમેલ છે અને નીચે જે છે મેલ ટેલર બર્ડ છે। અહીંયા આપણે વાત કરીએ હવે ટેલર બર્ડ વિશે, ટેલર બર્ડ ઇઝ સ્મોલર દેન અ સ્પેરો, પહેલો જ પોઈન્ટ, ચકલી કરતાં નાનું છે તમે જોઈ શકો છો। ધ મેલ બર્ડ હેઝ યલોઇશ ગ્રીન, બંનેના કલરમાં યલો કલર જે છે અને ગ્રીન, યલોઇશ ગ્રીન એ નીચેવાળો છે એટલે કે મેલ બર્ડ છે, અને ફિમેલ હેઝ રસ્ટ કલર, રસ્ટ એટલે બિલકુલ પેલો ભૂખરો જેને ઝાંખો રંગ કહેવાય એવા પ્રકારનો રંગ છે। ધ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ, ટેલર બર્ડ છે એને આપણાથી બીક લાગતી નથી, એ આપણી આજુબાજુના વિસ્તારમાં એટલે કે વૃક્ષોવાળા વિસ્તારમાં, હા એટલે આપણે સિટી એરિયામાં આપણને ઓછો જોવા મળે। ઇટ સ્ટીચીઝ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઈબર ઓફ ટ્રીઝ, જો હવે આવ્યું એનું નામ સેના પરથી પડ્યું છે, તો સ્ટીચ કરે છે એટલે કે સીવે છે, લિટરલી સીવે છે। તમે યુટ્યુબમાં જઈ અને ટેલર બર્ડ નેસ્ટ એવું નાખશો એટલે એની આખી પ્રોસેસ આવી જશે કે કેવી રીતે સ્ટીચ કરે છે, કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, તો ગ્રીન લીવ્સ
એટલે ગ્રીન પાંદડાનો ઉપયોગ કરે છે અને ફાઇબર્સ ઓફ ટ્રીઝ ઝાડમાંથી લાંબી લાંબી પેલા દાંત પેલી એની ચાંચ છે એકદમ તમે જોઈ શકો છો બરાબર તે જ છે એમાંથી એક એક રેસા કાઢે છે અને રેસાથી એ લિટરલી સીવે છે એના નેસ્ટને હવે જોઈએ આપણે ધ નેસ્ટ ઓફ ટેલર બર્ડ જુઓ તમે જોઈ શકો છો બે ગ્રીન લીવ્સ છે પાંદડા છે અને લિટરલી એમને સીવવામાં આવેલું છે બસ આ જ છે જેના કારણે એને આપણે ટેલર બર્ડ કહીએ છીએ એટલે લિટરલી એ સીવીને પોતાનો માળો બનાવે છે અને એમાં ખાસ કરીને જ્યારે એને ઈંડા મૂકવાના હોય તો એ વખતે પોતાના માળાને તૈયાર કરે છે અને ઈંડા મૂકે છે જ્યાં સુધી કે ઈંડામાંથી એના બચ્ચા બહાર ન આવી જાય એ ઉડી ન શકે ત્યાં સુધી એ માળાનો ઉપયોગ કરે છે હવે એ સિવાય હવે કઈ કઈ વાતો થાય છે તો દેવાંગી જે છે એ વાત કરી રહી છે ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ બર્ડ્સ બેઝડ ઓન ધેર રેસિડન્ટ એટલે જે રહે છે પક્ષીઓ કઈ કયા વિસ્તારમાં રહે છે એ વિસ્તારને આધારે ત્રણ ભાગમાં આપણે પક્ષીઓને ડિવાઈડ કર્યા છે પહેલું જે છે જંગલ બર્ડ્સ ત્યાર પછી છે વોટર બર્ડ્સ અને ત્રીજું છે ડોમેસ્ટિક બર્ડ્સ દેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ તમે અહીંયા જોઈ શકો છો ડોમેસ્ટિક એટલે આપણી આજુબાજુના વિસ્તારમાં મિત્રો જંગલ બર્ડ્સ એટલે જે જંગલમાં રહેતા હોય એવા પક્ષીઓ કે જેમને આપણાથી એટલે કે મનુષ્યોથી માણસોથી બીક લાગતી હોય એ આપણાથી ફેમિલિયર ન હોય અને આપણી સાથે ગમતું ન હોય એવા પ્રકારના પક્ષીઓ વોટર બર્ડ્સ જે પાણીમાં રહેતા હોય એટલે પાણીમાં એક્ઝેક્ટલી રહેવાની વાત નથી કરતા પણ પાણીમાંની માછલીઓનો ઉપયોગ કરતા હોય ખોરાક તરીકે તો આવા પ્રકારના જે પક્ષીઓ છે એ જ્યાં પાણી હશે એની આજુબાજુના વિસ્તારમાં જ વસવાટ કરે છે એને આપણે વોટર બર્ડ્સ કહીએ છીએ ખાસ કરીને એવા પક્ષીઓ કે જે ઉડીને પાણીમાં જમ્પ લગાવી અને માછલી પકડીને બહાર આવે છે આવા પક્ષીઓના પણ વિડીયોઝ ઓનલાઈન તમે જોઈ શકો છો અને ડોમેસ્ટિક બર્ડ્સ એટલે કે જે આપણી સાથે ફેમિલિયર છે જે આપણી આજુબાજુના વિસ્તારમાં રહે છે આપણાથી જેમને બીક લાગતી નથી તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો આ બધા જ એવા પક્ષીઓ જે છે જે આપણી આજુબાજુના વિસ્તારમાં ઇઝીલી મળી જાય જેમ કે કબૂતર છે આપણા ઘરમાં આવીને રહે અને આપણાથી બીક લાગતી નથી એટલે એને આપણે ડોમેસ્ટિક બર્ડ કહી શકાય હવે વાત કરીએ વોટર બર્ડ્સની કે જે પાણીમાં ઇઝીલી રહી શકતા હોય મેં પહેલાં જ વાત કરી તમને વોટર બર્ડ્સ અને આ બધા જે છે એ જંગલ બર્ડ્સ છે જે જંગલના વિસ્તારમાં રહેતા હોય અને જે માણસોની સાથે ફેમિલિયર ફીલ ન કરતા હોય માણસને જોઈને સંતાઈ જાય એટલે એવા વિસ્તારમાં રહે છે કે જ્યાં માનવ વસવાટ દૂર દૂર સુધી ન હોય ઓકે કયા કયા હવે બીજી ટાઈપ્સની વાત કરી રહી ધેર આર ટુ મેજર ટાઈપ્સ ઓફ બર્ડ્સ બે અલગ બીજા જાતના પક્ષીઓ કયા કયા છે તો પહેલું છે બર્ડ્સ ઓફ પ્રે જેને આપણે શિકારી પક્ષી કહીએ જે શિકાર કરીને પોતાનો ગુજરાન ચલાવે છે ત્યાર પછી છે સ્મોલ બર્ડ્સ સ્મોલ બર્ડ્સ એટલે એવા પક્ષીઓ કે જેને શિકારી પક્ષીઓ એનો શિકાર કરી શકે બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ નાના પક્ષીઓનો શિકાર કરી મોટા પક્ષીઓ પોતાનું ગુજરાન ચલાવે છે જેમ કે વલ્ચર છે સમડી છે ઈગલ છે એવા બધા પક્ષીઓ જે છે એ જનરલી પ્રે બર્ડમાં આવે છે અને એ ચકલી છે આ પેલા અત્યારે આપણે જો ટેલર બર્ડ છે એ સિવાયના બીજા પક્ષીઓ છે એને ઇઝીલી એનો શિકાર કરી શકે એને મારીને ખાઈ શકે છે ધ ફિમેલ શુડ બી ડલ ટુ હાઈડ ઇટ સેલ્ફ ફ્રોમ હન્ટર્સ એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ જનરેશન આપણે પહેલાં વાત કરી ટેલર બર્ડમાં મેલ અને ફિમેલ બંને જોવે એમાં ફિમેલ જે છે એ થોડીક ડલ છે એની કમ્પેરિઝનમાં મેલ વધારે સુંદર દેખાય છે કોમનલી આપણે એવું નથી જોતા મેલ કરતાં ફિમેલ વધારે એટ્રેક્ટિવ હોય પણ અહીંયા ઊંધું છે તો એનો રીઝન અહીંયા બતાવવામાં આવ્યું છે કે આવા શિકારી પક્ષીઓથી બચી શકાય કેમ કે ઈંડા મૂકવાનું અને ઈંડામાંથી બચ્ચા થાય ત્યાં સુધી એને સાચવવાનું કાર્ય એ ફિમેલનું છે જો ફિમેલનો શિકાર થઈ જાય
ફિમેલની સંખ્યા ઘટી જાય તો પછી એનું જનરેશન આગળ કેવી રીતે વધશે, એટલે એનો ડલ જે કલર જે છે એટલા માટે ડલ છે. આ કુદરતનું એક ચક્ર છે, આ કુદરતની એવી લીલા છે કે જેથી કરીને એ પક્ષીઓનો બચાવ થઈ શકે છે અને શિકારી પક્ષીઓની નજરથી એ બચી શકે છે. આપણે બીજા નંબરના પક્ષીની વાત કરીએ એટલે આપણો બીજો ફેધર્ડ ફ્રેન્ડ છે ઇન્ડિયન ગ્રે હોર્ન બિલ. એનું નામ જ જબરજસ્ત છે, ઇન્ડિયન ગ્રે હોર્ન અને બિલ, બિલ એટલે ચાંચ અને હોર્ન એટલે શિંગડો. હવે કોઈ પક્ષીમાં શિંગડું હોય ના હોય, પણ અહીંયા તો છે કેમ કે એને નામ આપવામાં આવ્યું છે. હવે તમે આ પક્ષીને જોશો એટલે તમને ખ્યાલ આવશે. This is the Indian grey hornbill. તમે એની ચાંચની ઉપરનો એક એક્સ્ટ્રા પોર્શન જોઈ શકો છો, બિલકુલ શિંગડા જેવો છે, એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. અહીંયા દેવાંગી કહી રહી છે જો એના વિશે જ, ઇટ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ, હવે આના વિશે એક સરસ મજાની બીજી વાત, એનો જે નેસ્ટ છે એ હોલો ઓફ ટ્રીઝ હોય, એટલે ઝાડના જે પોલો ભાગ હોય, ખાલી ભાગ જેને કહીએ, એ વિસ્તારમાં એ જગ્યાએ પોતાનો માળો બનાવે છે. ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો એન્ડ સીલ્સ ઇટ બાય ધ યુઝિંગ મડ પેડલ્સ સપ્લાઈડ બાય ધ મેલ, અને એને સીલ કરી દે છે, એટલે એને પૂરી દે છે, એને ભરી દે છે. અને પછી શું થાય છે તો ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ. એક વસ્તુ યાદ રાખો મિત્રો, જેટલા પણ પક્ષીઓ છે એ આમ તો માળો બાંધીને રહે છે જ, પણ જ્યારે ખાસ કરીને ઈંડા મૂકવાની વાત થાય છે ત્યારે બહુ માવજતની સાથે એ માળાને તૈયાર કરે છે. બસ અહીંયા પણ એવું જ છે, પણ અહીંયા ઊંધી વસ્તુ કઈ છે કે ફિમેલ જે છે એ માળામાં ઘૂસી જાય છે અને એમાં જ રહે છે, અને મેલ જે છે એટલે કે જે પુરુષ જેને કહીએ આપણે, પુરુષ જાતિ જે છે આ હોર્નબિલમાં, એ પોતાના બચ્ચા અને પેલી ફિમેલ જે છે એને સાચવવાનું કામ કરે છે. ઇટ સપ્લાઈડ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ, એ આખો દિવસ એ જ કામ કરે છે. તો પછી શુભાંગી નાની શું કહે છે, વોટ અ કેરિંગ ડૂડ, આ તો બહુ સારો માણસ કહેવાય. સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી ફોર ધ હોલ ડે, ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. આખો દિવસ એ કંઈ જ કામ કરતું નથી, કેમ કે એના ચાર પાંચ, જનરલી એવું બને કે એક સાથે ચાર પાંચ ઈંડા હોય અને એમાંથી બચ્ચા નીકળતા હોય, તો એમને ખવડાવવાનું અને સાથે સાથે પેલી ફિમેલને ખવડાવવાનું એટલે ફીડ કરવાનું. તો આખો દિવસ જે મેલ છે એ ફક્ત અને ફક્ત એમને ખોરાક લાવી અને ખવડાવવાનું કામ કરે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ વહુ ઘેલો. ગુજરાતીમાં એને નામ આપવામાં આવ્યું છે વહુ ઘેલો, એટલે ઘેલો એટલે જેને આપણે ગાંડો કહીએ, પણ ઘેલો એટલે એની જેની પાછળ વ્યક્તિ બહુ વધારે પડતો હોય, વધારે ધ્યાન રાખતો હોય. તો વહુ ઘેલો એટલે મેલ જે છે ફિમેલને ખૂબ જ વધારે સાચવીને રાખે છે, એટલા માટે એને વહુ ઘેલો કહેવામાં આવે છે. અને એટલા માટે એને એને મિનિંગ પણ એવું જ છે ને, મિનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ, એની વાઇફનો ખૂબ જ વધારે ધ્યાન રાખે છે. તમે અહીંયા ઇન્ડિયન ગ્રે હોર્નબિલના જો તમે જોઈ શકો છો, પેલા ઝાડનો એક પોલો વિસ્તાર છે એનો બરાબર સીલ કરી દેવામાં આવ્યો છે, ફક્ત એક જ હોલ ખુલ્લું રાખવામાં આવ્યું છે કે જ્યાંથી એ ખોરાક આપી શકે. અહીંયા પર જોઈ શકો છો, જો ઝાડના આવા હોલો ભાગમાં જ્યાં હોલ હોય, કાણા હોય અને અંદરનો ભાગ પોલો હોય, એવા વિસ્તારને, એવી જગ્યાને ગ્રે હોર્નબિલ પોતાના માળા માટે પસંદ કરે છે. મિત્રો, આપણે અત્યારે વાત કરી એમાં ટેલર બર્ડ અને ઇન્ડિયન ગ્રે હોર્નબિલ બે બર્ડ્સની વાત કરી, અને સાથે સાથે ટાઈપ્સ ઓફ બર્ડ્સ જોયા, એમાં ડોમેસ્ટિક બર્ડ્સ, જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ અને સાથે સાથે પ્રે જે શિકારી હોય એવા પક્ષીઓ જોયા, અને સ્મોલ બર્ડ્સ, આટલું અત્યારે જોયું છે. અને આના પછીના જે અધર બર્ડ્સ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી કીપ લર્નિંગ, અને સાથે સાથે સલીમ અલીનું જ એક સરસ મજાનું કોટેશન છે, જો તમે એમના હાથમાં જોઈ શકો છો, આ કોઈ ગન નથી પણ એમાંથી ઓબ્ઝર્વેશન પક્ષીઓનો એને
જોવા માટેની એક અલગ ટેકનિક છે, એનામાંથી પક્ષીઓને એ જોઈ શકે છે. આઈ સપોઝ આઈ હેવ ડન માય બિટ, ભાઈ મેં મારા આધારે મેં મારું થોડુંક કામ કરી દીધું છે, થોડુંક આખું જીવન પક્ષીઓ માટે સમર્પિત કર્યું, આટલું રિસર્ચ કામ કર્યું છે અને કહે છે મેં મારું થોડુંક કામ કર્યું છે. ઇટ્સ નાવ અપ ટુ યુ યંગર પીપલ, હવે આપણને સોંપી દીધા છે કે હવે બસ તમારા ભરોસે, જે યુવાન છે એમને ભરોસે હું આ વસ્તુ મૂકું છું. અને આપણે પણ આશા રાખીએ કે આપણે એમના રસ્તે, એટલે આપણે કદાચ પક્ષીઓ વિશે અભ્યાસ ન કરી શકતા હોઈએ પણ એટલીસ્ટ પક્ષીઓને નુકસાન તો ન જ કરીએ. સો ઓલવેઝ કીપ લર્નિંગ એન્ડ સ્ટે સેફ.